આપણી સાથે ચર્ચામાં એસ લેન્સ ઓનના વિક્રમ કોટક પણ જોડાઈ ગયા છે વિક્રમ સર સ્વાગત આપનું સીએનબીસી બજારમાં અને જુઓ જોત જોતામાં આપણે એક દાયકો સીએનબીસી બજારે અહીંયાથી પૂર્ણ કરી લીધો છે અને તમે પણ આ ચેનલ સાથે શરૂઆતથી જોડાયા છો ખાસ કરીને તમે પણ જે ગુજરાતી દર્શકો છે આપણે એમને સતત એક માર્ગદર્શન આપવાનું કામ અહીંયાથી કર્યું છે કઈ રીતનો તમારો અનુભવ અત્યાર સુધીમાં સીએનબીસી બજારનો રહ્યો છે મારા હિસાબે દસ વર્ષ પહેલા જયારે સીએનબીસી ચાલુ કરી ગુજરાતીમાં તો મને સૌથી મોટો બેનિફિટ મળ્યો વોઝ ઇન્વોલ્વ ટુ સી ઓલ બિઝનેસ અને અને ગુજરાતી માધ્યમ મળ્યું વર્ષ બહુ સારા ગયા છે જોયું ઇટ્સ અ ગોલ્ડન ડિકેટ ફોર યુ અને જે પ્રમાણે તમે કામ કર્યું છે ઇન્વેસ્ટરના હિત માટે કે ઇન્વેસ્ટરને અવેરનેસ આપવા માટે એ બહુ જ એનો ઈમ્પોર્ટન્ટ છે અને આવું તમે કામ કરતા રહેશો અને મને લાગે છે આવતા હજી વીસ પચીસ વર્ષ જે ઇન્ડિયાનો સુવર્ણ યુગ છે આપણે ડેમોગ્રાફી જોઈએ કે આપણે ડિમાન્ડ જોઈએ કે આપણે પેનિટ્રેશન જોઈએ એને લગતા અને આ વીસ પચીસ વર્ષમાં ઘણા બધા પૈસા બનવાના છે અને ઇન્વેસ્ટરનો લાંબો ફાયદો થવાનો છે જી એટલે એ તો છે જ આપણે જોયું છે કે જે ગયા દસ વર્ષ ગયા છે એની અંદર પણ ભારતના અર્થતંત્રની અંદર ઘણા બધા આમૂલ પરિવર્તન આપણને આવતા જોવા મળ્યા છે સર અને ખાસ કરીને જોઈએ તો ઇકોનોમીના ફ્રન્ટ પરથી હવે ભારત માટે અહીંયાથી એક જે છેલ્લા દસ વર્ષથી અંદર એક રનવે તૈયાર થઈ ગયો છે હવે અહીંયાથી જરૂર છે સ્પીડ પકડવાની અને ખાસ કરીને ઘણી બધી હજી પણ આપણને ડેવલપમેન્ટ આવનારા સમયમાં આવતા દેખાવાના છે હવે અહીંયાથી ભારતીય અર્થતંત્રનો તમે કઈ રીતે ગ્રોથ જોઈ રહ્યા છો કઈ અહીંયા ભારતીય અર્થતંત્ર માટે growth ના ડ્રાઇવર્સ આપણે બનતા દેખાશે તો સૌથી સારું ઇન્ડિયા માટે છે અત્યારે કે ભારત ડોમેસ્ટિક કન્ઝમ્પશન ઇકોનોમી વાળો કન્ટ્રી છે જેમાં 75% થી વધારે ડોમેસ્ટિક કન્ઝમ્પશન છે અને પેનિટ્રેશન લેવલ ઓછા છે પર કેટ પર કેપિટલ લેવલ ઓછા છે એટલે મને લાગે કે આવતા 10 15 20 વર્ષ સુધી ભારતનું જીડીપી growth 6 થી 9% ની વચ્ચે જઈ શકે જો ખરાબમાં ખરાબ પ્રદર્શન રહે તો 6% અને સારું પ્રદર્શન ને ગવર્નમેન્ટ સપોર્ટ મળી રહે તો નવ ટકા જેવું જીડીપી ગ્રોથ એક્સપેક્ટેડ છે ઇન્ડિયામાં કદાચ એકાદ બે વર્ષ વચ્ચે થોડા સાયલન્ટ આવે હાઈ બેઝના કે ગ્લોબલ ડિસ્ટર્બન્સના પણ મોટા મોટી એવું લાગે છે કે છ થી નવ ટકાની વચ્ચે ઇન્ડિયાનો જીડીપી ગ્રોથ આવતા દાયકા માટે આવવો જોઈએ જી અને વિક્રમ સર આપ માર્કેટ સાથે પણ ઘણા લાંબા સમયથી જોડાયેલા છો આપણું આપણું કરિયર માર્કેટની અંદર ગયું છે પરંતુ છેલ્લા દસ વર્ષની અંદર જે આપણે એક બહુ મોટો પરિવર્તન અહીંયાથી આવતું જોયું છે એ ખાસ કરીને કોવિડ કાળ બાદ આપણને એની અંદર એક વધારો જોવા મળ્યો છે કે રિટેલ પાર્ટિસિપેશન હવે માર્કેટની અંદર આપણને અહીંયા વધતું દેખાયું છે જે રીતથી ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ઇન્ડિયાની અંદર થઈ રહ્યું છે હવે લોકો એસઆઈપી થકી પણ આપણને માર્કેટની અંદર ઘણા બધા આવતા દેખાઈ રહ્યા છે આ ટ્રેન્ડ તમને લાગે છે કે હજી જેમ જેમ આપણે સમય પસાર થતો જશે લોકોની બચત અહીંયા એક તરફે માર્કેટ તરફ આવતી જોવા મળશે એ હંડ્રેડ ટેન પર્સન્ટમાં કોઈ ડાઉટ જ નથી કારણ કે હજી પણ ઇન્ડિયાના રિટેલ ઇન્વેસ્ટરો છ સાત આઠ ટકા પર પહોંચ્યા છે ગ્લોબલી તમે કોઈ પણ કન્ટ્રી જુઓ ઇમર્જિંગ માર્કેટ કન્ટ્રી વિયેટનામ મેક્સિકો બ્રાઝિલ ચાઇના બધા પાંત્રીસ થી ચાલીસ પર છે એટલે મારા હિસાબે આવતા દસ બાર વર્ષમાં આ રેશિયો જો અગર સાત આઠ ટકાનો આરામથી વીસ ટકા થઈ જશે એટલે એસઆઈપીના ફ્લોઝ વધવાના છે કદાચ શોર્ટ ટર્મમાં કદાચ ઉપર નીચે થાય પણ લોંગ ટર્મમાં સ્ટ્રક્ચરલ ટ્રેન્ડ આપણે જે કહીએ એ બહુ જ દેખાય છે કે જે ઇન્ડિયાના ગ્રોથ સાથે ઇન્ડિયાનું અર્નિંગ સાયકલ ઇમ્પ્રુવ થશે અને ઇન્ડિયાનો લોંગ ટર્મ જે મૂળ છે એ સારું રહેશે અને એના હિસાબે એસઆઈપી ફ્લોઝ મ્યુચ્યુઅલ ફંડમાં રિટેલ પાર્ટિસિપેશન ફ્લોઝ આવ્યા કરશે એક જ જે ચિંતાની વાત છે એફએનઓ એફએનો જે સેગમેન્ટ છે જેમાં વધારે જ પાર્ટિસિપેશન છે ત્યાં થોડું ઇન્વેસ્ટરો ઓર સ્પેક્યુલેટર થોડું ચેન્જ કરવાની જરૂર છે થોડું મીડિયમ અને લોંગ ટર્મ તરફ આવવાની જરૂર છે એવું મને લાગે છે અધરવાઇઝ આપણે બહુ સારા પ્લેટફોર્મ પર છીએ આપણે બસ તૈયાર છીએ કે ખરાબ બોલ આવે ને આપણે સિક્સ મારીએ તો આઈ થિંક ઇન્ડિયાનું પ્લેટફોર્મ એટલું સરસ છે અત્યારે જી અને વિક્રમ સર આપણે છેલ્લા દસ વર્ષની અંદર એક ખાસ એક ટ્રેન્ડ એવો જોયો છે કે આપણે જ્યાંથી ગ્રોથ આવતો જોવા મળ્યો રોકાણકારોની સંપત્તિમાં એક આઈટી જેવા મોટા સેક્ટર રહ્યા કે પછી ખાસ કરીને છેલ્લા એક બે વર્ષથી વાત કરીએ તો પીએસયુ જેવા સેક્ટર્સ રહ્યા કે જ્યાંથી આપણને સારો ગ્રોથ આવતો જોવા મળ્યો છે પરંતુ જ્યારે હવે આપ બજાર અહીંયાથી એક નવા દશકની તૈયારી કરી રહ્યું છે નવું દશક આજથી અમારા માટે પણ શરૂ થયું છે તો તમારી પાસેથી એ જ જાણવું છે કે આવનારા હવે અહીંયાથી

અને એ એરિયામાં ફોકસ કરવાનું છે હું તમને બે ત્રણ એક્ઝામ્પલ આપું તમને કીધું કે ઇન્ડિયામાં હજી રિટેલ સેવિંગ્સ ઓફ ધ ટોટલ ફિનાન્શિયલ સેવિંગ સાત આઠ નવ ટકા પર પહોંચી છે એ ત્રીસ પાંત્રીસ જઈ શકે છે એટલે એનીથીંગ ટુ ડુ વિથ દેટ સેક્ટર વિલ ડુ વેલ તમે એરલાઇન જુઓ તો એરલાઇનમાં હજી પણ ચાર ટકા ઇન્ડિયાના લોકો સો ટકા ટ્રાફિક છે ચાર થી સાડા ચાર ટકા લોકો એરલાઇન નો સો ટકા ટ્રાફિક છે એટલે બાકીના છન્નું ટકા હજી એરલાઇન જોવાના છે આવી રીતે દરેક સેક્ટરમાં જ્યાં ડિમાન્ડ શોર્ટેજ છે જે ડિમાન્ડ વધારે છે પેનિટ્રેશનની ઓપોર્ચ્યુનિટી વધારે છે કન્ઝ્યુમરિઝમ છે સો કન્ઝ્યુમરિઝમ કેપિટલિઝમ ડિજિટાઈઝેશન અને ઇકોનોમિક એક્ટિવિટી જે ડોમેસ્ટિક ડ્રીવન છે ત્યાં મને લાગે છે સૌથી વધારે ફાયદો થશે જી હા વિક્રમજી સર ઘણો ઘણો આભાર આપ અમારી સાથે આજના આ ખાસ દિવસે જોડાયા અને રોકાણકારોને માર્ગદર્શન પૂરું પાડ્યું અને સર અમે આશા રાખીએ કે આવી જ રીતે તમે અમારી સાથે જોડાસા જોડાતા રહેશો અને રોકાણકારોને દર્શકોને માર્ગદર્શન સર આપતા રહેશો સર ઓલવેઝ ઓલવેઝ અને કોંગ્રેચ્યુલેશન ટુ સીએનબીસી બજાર આખી ટીમને બધા દર્શકોને અને બહુ સારું કામ તમે કર્યું છે અને આવું કરતા રહેશો થેન્ક યુ સો મચ